બતાવું ગાઈસ બધાને, મારા માટે મસ્ત ગીત આવ્યું. હેલો ગાઈસ, વેલકમ ટુ અવર બ્લોગ ચેનલ. તો આજનો બ્લોગ મને સ્વાગત છે. કાલે તો દવાખાને જતા આવ્યા, પાટલે લાવી, ઇન્જેક્શન દીધું, ગોળીઓ લાવી, તો એની માટે એમ ને આજે સૂપ બનાવી છે. ગળામાં થોડું મટે નહીં માટે થઈને મમ્મી ચા પીવે છે. દેખો ગોતી ગોતી આવી, તો શું પડ્યું? કોઈ ના હોય તો રોટલો ગરમ કર્યો છે. મમ્મી દુકાળો પીવે છે ને અમે થોડો સૂપ પીશું. મમ્મી મમ્મી પીવાનો હોય એ નહીં આવો. બધું ભાગ પડાવે ના ચાલે. હું લાવી બે લાવી, મને ખબર કે ભાવે બે લાવી હતી, એક બી પડી લાવી છે. સૂપ બીજું પી લઈએ, ચલો કામ નીકળો. સૂપ તો બની ગયો અને સૂપમાં ભાગ પડાવે એક અને બીજું માણસ પણ આવી ગયું છે. તો પીવાનો હોય ને સૂપ? ઓવે ઓવે. તો ગાઈસ, સૂપ તો એક બનાવ્યો છે. દસ સૂપ પેલું પડી લાવી હતી અમે, બે ત્રણ જણો ભાગ બનાવે. નિકી ભાઈ આલે. અને બાજરીનો રોટલો ગરમ કર્યો છે. મમ્મી તો ઉકાળો પી રહી છે અને એમને ચાલુ જ છે હવે ભાગલા બનવાનું. તો એ પી લઈએ. સૂપ બધું પી દીધો ને દવા પણ હવે ગળી નાખી છે. અને એક વસ્તુ બતાવું ગાઈસ બધાને, મારા માટે મસ્ત ગીત આવ્યું. બતાવો કાઈશ ગીત આવી છે મારા માટે. તો કાઈશ ગીત તો કોઈ નહીં આપ્યું, પણ આ કંઈક એડ કરવાની છે દવાની. તો મસ્ત પેકેજિંગ કરેલું છે, જેને ગિફ્ટ એટલી મસ્ત છે. આપણે કોણ ગિફ્ટ આપે, મારે તો એડ કરવાની છે. તેના માટેનું પેકેટ આવેલું છે દવાનું. તો કાઈશ છે તે એમાં એવું હતું, એ લોકો એડ કરી આપો છો ભરાતો કે ખેડૂત જ કેવું હોય, દવા નાખી દે આપણા પડોશો લઈ અને જો બળી જાય તો મારું જ નામ આવે. એટલે મેં શું પહેલાં ચેક કરીશ, પહેલાં ગમે તે વસ્તુ પર ચેક કરીશ અને પછી જો લાગશે કે સારી દવા છે તો જ એડ કરી આવીશ. હા તો ગાઈસ, એટલે માટે મેં કહી આવ્યું છે કે આપણે કોણ ગિફ્ટ આપવું. ગાઈસ હવે બીજું બધું કામ કરી નાખી પછી બીજી વાત ગાઈસ. તો મમ્મીને પેકેટ બતાવે, જો મમ્મી કેવું હોય. જો જો આપણે કુડ આલે આપણે ગિફ્ટ પેકિંગ કરીએ ને એવું ને. જો ખાલી પક્કા પક્કા મમ્મી છું કે કોઈ પૈસા પેકિંગ કરી દે મેં જાય. પડ્યું પડ્યું હશે મને નહીં ખબર, મેં ચેક કર્યું તો પણ મમ્મીને કહે છે પૈસા પેકિંગ કરી દઉં. પૈસા પણ મૂકે પડ્યું હશે, ખકડેલું હોય, દવા હશે, પાવડર બીજું હશે. તો ગાઈસ આ તો પછી ચેક કરી નાખીશું. લાગે જ છે એવું ગિફ્ટ જેવું, આપણે પહેલું પહેલું છે ને એટલે એવું લાગવાનું થતું. આપણે કદી આવું જોઈ ના હોય એટલે ગાઈસ. તો બીજું કામ નથી પછી આમનો પણ અલગ ચેક બધું કરીને પછી બીજું બનાવશું. તો પરોઠા બની ગયા છે અને બધા લોકોએ જમી લીધું. મારે હવે પરોઠો છેલ્લો બની ગયો છે અને પછી ચેકી માટે રોટલી અને ગાયની રોટલી ખવડાવી નાખી. મમ્મી કેવા લાગ્યા પરોઠા? મસ્ત હે. તો પછી ખાવા તો મસ્ત લાગ્યો, બનાવવાની કીધું હોત તો ના લાગ્યો. તો ગાઈસ મમ્મી ખાઈ લીધું છે, ડોખાઈને આવી ગયો. ગાઈસ તમે પેકેટનું અનબોક્સિંગ કરીએ શું શું નીકળે છે. તમે પણ આ વિડીયો અલગ આવશે એટલે તમે આ વિડીયો અલગ જોઈ લેજો. આજના બ્લોગમાં નહીં આવે. ચલો ગાઈસ બનાવી દઉં, બ્લોગ બનાવી દઈએ અને પણ શું શું નીકળે છે એ બધું પ્રૂફ ફંગાત આવી જાય ને. તો વાગ્યા છે ત્રણ ને આવી ગયા છે પાછા ખેતરમાં. ખેતરમાં આવ્યા તો બે વખત સૂપ પીધો, ગમે તે કરીને ગળું મટાડવાનું ખરી. અને આજે કોઈને કહેજો, કોઈના ધ્યાનમાં હાડલા હોય તો. મારે હાડલા જોવે છે વાડે બોધવા, એટલે વીસવાળા આવે એ વધારે ભૂખા નહીં. વીસવાળા હાડલા આવે ને એ જોવે છે. વીસવાળા આવતા હોય, દસવાળા આવતા હોય, જે પણ હોય એટલે એ હાડલા જોવે છે. કેમ કે કૂતરા લોહી પી જાય છે અને જીરું, જો હાલ તો જીરું નાનું છે પછી મોટું થશે તો બગાડશે એટલે એટલે બોધ્યા છે પણ ખૂટે હવે. આટલા બાજુ લાવા કોરે મોરે બોધાય એટલા હવે પટી ગયું. મમ્મીના હાડલા પટી ગયા એટલે ગાઈસ હવે છે ને કોઈના ધ્યાનમાં હોય તો કહેજો. આજુબાજુ ડિસ્તામાં જો વધારે દૂર નહીં, અને એવું હોય તો મોકલી આપજો, પૈસા આપી દઈશું. એટલે ગાઈસ હવે કામ કરતે હમ. તો અમારે લો ઉડી હેડે ખોટું લાગી ગયું, ખોટું લાગી ગયું, ખોટું લાગી ગયું. ચાલે હવે રાત પડી ગઈ છે, હવે જમવાનું બીજે મૂકી હવે દવા પી લઈશું. પથારી પણ કરી નાખી છે, વાસણ કરી નાખી, બધું કામ પતી ગયું છે. પણ અહીંયા ગોળીઓ કરી ઊંઘવાનું છે. ડાયરેક્ટ કટ કટ લાગી ગયો, કેમ કે વધારે કામ આવે તો કટ લાગે આપણે બધું થાય. ગાઈસ બાય, ગુડ નાઇટ, બાય.